لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ ملحته القاهلون ولا يسن أعماءه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا ينال غوص الفطن الذي ليس لصفته حد محدود ولا نات موجود ولا وقت معدود ولا أجل ممدود فترى الخلائق بقدرته ونشر الرياح برحمته ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وتبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وتهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد ولعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى આપણી બધી દુઆ આપણા બધે ગુનાહ કબીરા અને ગુનાહ સગીરાના મગફરત માટે આપણા મૌલાએ વક્ત ઇમામે ઝમાના અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ઝુહુર માટે એમના સલામતી માટે આપણા બધેના સલામતી માટે આપણી બધી દુઆઓ હાજતો અને ઉમેદની કબૂલિયત માટે અને આપણી કલીલ અઝાદારીની કબૂલિયત માટે બાવાઝે બુલંદ સલાવત. આજે આપણે ભેગા થયા છે બે મુનાસિબત ઉપર, કે જે પહેલી મુનાસિબત છે એ મુનાસિબત છે કે જે આપણે આજે ત્રણ દિવસ મુસલસલ ભેગા થયા છે અને આ ફરશે અઝા ઉપર આવીને એના બારામાં ચર્ચા કરી રહ્યા છે, કે જે બધે ઇમામોની માં યા આ ઉમ્મતની માં આ દુનિયાની માં આપણે કહી શકીએ છીએ, સૈયદતુ નિસાઈ આલમીન બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. શહાદતને મનાવવા માટે આ દરમિયાન આપણા મૌલાએ વક્તને અને બધા ઇમામોને આપણે તસલિયત અને પુરસો પેશ કરે એ દુઆની સાથે ખુદા ઇમામે ઝમાનાના ઝુહુરમાં તાજીલ ફરમાવે. અને જે લોકો બીબી ઉપર હમલો કરી રહ્યા હતા, જે આ લોકોના કાતિલો છે, એ લોકો ઉપર ઇંતકામ લઈ શકે. અને બીજી મુનાસિબત છે કે આજની રાત શબે જુમાની રાત પણ છે. આને આગળ લઈ જતા રિવાયતમાં આપણને મળે છે એ જ મુસલસલ કે જે ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા, કે જે શબે જુમાની ફઝીલત છે એના બારામાં મને એ બયાન કરવું હતું કે આજની જે રાત છે એની ફઝીલત કેટલી છે.
આપણે જે સુજે ઇન્તખાબ કરી રહ્યા હતા ઇન્શાલ્લાહ આપણે આજે એને ઇન્તહા ઉપર લઈ આવશો. એક છેલ્લો નુકતો છે કે જે બયાન કરવાનું છે એને હું બયાન કરી દઉં અને ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશો કે આજે અમુક મજાલિસો આપણે પૈરા જે આ તમારા દરમિયાન ચર્ચા આપણે કરી ચૂક્યા છે એનું આપણે એક બ્રેફ રેઝ્યુમે અને કોન્ક્લુઝન તરફ આપણી વાતને આપણે લઈ આવ. ગઈકાલે આપણે એ ચર્ચા કરતા હતા કે ઔલાદની તરબિયત કરવું જરૂરી છે અને આપણી એક જિમ્મેદારી બને છે ખાસ કરીને માવતર માટે. અને આપણે અમુક તરબિયતના પ્રકાર જોયા હતા કે જે એક પ્રકારથી ખુદ અમલથી આપણા ઔલાદોને આપણે શીખવાડી શકીએ છીએ. અને બીજી વસ્તુ એ છે કે આ લોકોને કહેવામાં આવે કે આ કામ કરવામાં આવે તો એવા એવા કામો આપણે નજરે આવે છે કે જે આ દુનિયા ચાલી રહી છે, જે આ એન્વાયરમેન્ટની અંદરમાં આપણી જિંદગી બસર કરી રહ્યા છે, કે જે એ જ હું બાજ લઉં છું કે જે ગયા મજાની શહાદતની 13 જમાતુલ અવ્વલના જે આપણે બયાન કરી ચૂક્યા હતા કે આ દુનિયા ક્યાં સોંસમાં જઈ રહી છે, ક્યાં અંદાજા તરફ જઈ રહી છે, આનો સામનો આજે આપણે કરવાનો છે. અને એનો સામનો આપણે એનાથી જ થશે કે જ્યારે ઔલાદની આપણે એવી તરબિયત કરશો કે આ લોકો આ વસ્તુથી દિલ રાખે અને આ વસ્તુથી આ લોકો કોલે થઈ જગ્યા રિલેશન રાખે. તો ગઈકાલે એક વસ્તુ બયાન કર્યો હતો એ છે કે આ શબે જુમાની જે ફઝીલત છે એ પહેલું કામ છે આજે માવતરનો કે આ લોકો આનું ઇમ્પોર્ટન્સ દેખાડે કે આ શબે જુમાની અહમિયત કેટલી છે. કારણ કે આ જ વસ્તુ છે આ શબે જુમાથી જ આપણે આપણા ઔલાદોને એ રસ્તા ઉપર લઈ જશો કે જે આ દુનિયા બીજા તરફ એને લઈ જઈ રહી છે. અટાણે આ ગઈકાલે પહેલો નુકતો તમારા સમક્ષ અને દરમિયાન ગઈકાલે હું બયાન કર્યો હતો. અમુક હદીસો બયાન કરવાની હતી પણ ટાઈમના દરમિયાન લીધે હું બયાન નથી કર્યો. ઇન્શાલ્લાહ ક્યારેક પાછો સમય મળ્યો આ શબે જુમાની જે ફઝીલત છે એના હદીસ બારામાં આપણે હજી વધારે ચર્ચા કરશું. કારણ કે બોલવાનું હજી બહુ ઘણું રહ્યું છે પણ આજે જે બીજું પોઈન્ટ છે એના બારામાં પણ મને જરાક અમુક ચર્ચા કરવી છે તો હું આને ઇન્શાલ્લાહ બીજી મજાલિસ ઉપર રાખું છું. બીજો નુકતો છે કે જેના તરફ આજે આપણા ઔલાદોને આપણે જીવી જે કરવાનું છે, જેના તરફ આજે આપણા ઔલાદોને આપણે લઈ જવાનું છે, પણ સાથો સાથ આપણા ઔલાદોને આ વસ્તુનું આપણે શિખામણ આપશું સાથો સાથ આપણા માટે પણ એક દર્શ બને છે, આપણા માટે એક મોટી જિમ્મેદારી બને છે. અને આ વસ્તુ કઈ છે? આ વસ્તુ છે કે જે ખુદ આ હદીસનો જે હું સહારો લીધો હતો કે જ્યાં આપણા બીજા ઇમામ ઇમામ હસન ઇબ્ને આલી અલયહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે હું જોઈ રહ્યો છું શબે જુમાની રાતની અંદરમાં મારી માં ઇબાદતોની અંદરમાં પસાર કરી રહી છે, શબે જુમાની રાતના ઇબાદતોની અંદરમાં પસાર કરી રહી છે. અને એક એવો ટાઈમ આવે છે કે બીજા લોકોનું નામ લઈ લઈને દુઆ કરે છે પણ પોતા માટે કંઈ દુઆ નથી કરતા. તો મેં સવાલ કર્યું, માં શું કારણથી તમારા માટે દુઆ નથી કરતા જેવી રીતના બીજા માટે દુઆ કરો છો? તો માએ જવાબ આપ્યો 1000 સુમતદાર, કે પેલા પારોશી પછી ઘરવાળા. એટલે પેલે બીજાનો ખ્યાલ રાખો પછી આપણો ખ્યાલ રાખે. આની અંદરમાં બે મોટા પોઈન્ટ છે કે જે કોશિશ કરીશ આ બે પોઈન્ટને આજે આપણે જરાક ડેવલપે કરે. પહેલો જે નુકતો આપણને મળે છે કે બીબી બીજા લોકો માટે દુઆ કરી રહ્યા છે પણ એના માટે કંઈ માંગતા નથી. આનું કારણ શું હોઈ શકે છે? આ શું કારણથી બીબી આવી રીતના કરે છે? અને હસન આનાથી એક દર્શ લઈ રહ્યા છે કે બીજા લોકો માટે બીબી દુઆ કરે છે પણ પોતા માટે દુઆ નથી. તો આ વસ્તુને બતાવવા માટે હું ફક્ત એક હદીસને રાખું છું અને પછી આપણે જે બીજો નુકતો છે કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે એના બારામાં આપણે હદીસની અંદરમાં આપણને મળે છે કે જ્યારે એક માણસ જ્યારે આ હદીસને આપણે સમજી જશું ને તો આપણું જે માન્ય પહોંચે છે ને એ બદલાઈ જશે. અને જો આપણે બદલાવી નાખ્યા તો ખરેખર આપણી નજાત છે આની અંદર. હદીસમાં આપણને મળે છે કે જ્યારે એક શખ્સ બીજા લોકો માટે દુઆ કરે છે, જ્યારે અલોકોની દુઆમાં બીજાનું નામ લઈને દુઆ કરે છે,
કારણ કે આ વસ્તુ એટલું કોસેય છે કે નમાઝ શબની અંદરમાં આપણને કહેવામાં આવે છે કે 40 જાનું નામ, 40 જાનાનું નામ, પછી મરહૂમ હોય કે હયાત હોય આ લોકોનું નામ લઈને તમે દુઆ કરો. તો આની અંદરમાં કંઈ હશે ત્યારે આપણને કહેવામાં આવે છે કે નમાઝ શબની અંદરમાં આપણે આ કામ કરીએ. અને આ જ વસ્તુ બીબી ઝહરાના સીરતમાં આપણને દેખાય છે કે મોમિન અને મોમિનાતનું નામ લઈ લઈને દુઆ કરે છે. તો હદીસમાં આપણને મળે છે કે જે શખ્સ બીજા લોકો માટે દુઆ કરે છે, બીજા લોકોનું નામ લઈને દુઆ કરે છે, ખુદા ઈ દરમિયાન બે મલાઈકાને જમીન ઉપર મોકલાવે છે અને મલાઈકાને કહે છે કે જે શખ્સ બીજા લોકો માટે દુઆ કરી રહ્યા છે, આ લોકોની દુઆને યા જે આ લોકોના દિલની અંદરમાં તમન્ના હોય એ તમે મારા પાસે લઈ આવો. શું બનાવ બને? આની અંદરમાં બે વસ્તુ છે કે હું બીજા માટે દુઆ માંગુ, ખુદા મલાઈકા મોકલાવે છે કે મારી દુઆ લઈને ખુદા પાસે જાય. તમે સમય જાઉં ક્યાં લઈ જવા માંગુ છું? આની અંદરમાં જો આપણે સરખી રીતના વિચાર કરે તો આપણને એ સમજ પડે છે કે જ્યારે તમે બીજા લોકો માટે દુઆ કરો છો તો આમાં પોસિબિલિટી છે કે સ્વા કબૂલ થાય સ્વા કબૂલ ના થાય. હું આજે દુઆ કરું તો આજે કોઈ ખાતરી નથી આપી શકતું કે 100% આ દુઆ કબૂલ થશે. તો જો તમે બીજા લોકો માટે દુઆ કરો છો આની અંદરમાં કાંઈ ખાતરી નથી કે 100% કબૂલ થશે. ખુદાને આ અમલ પસંદ છે પણ શાયદ એના માટે સારું નહીં હોય તો ખુદા આ દુઆને કબૂલ નહીં કરે. પણ જ્યારે ઇન્સાન બીજા માટે દુઆ કરે છે તો મલાઈકા કે જે માસૂમ હોય છે આ લોકો આપણા માટે દુઆ કરે છે તો આની અંદરમાં ગેરંટી છે કે 100% મારી દુઆ કબૂલ થશે. પણ આપણે આવી રીતના વિચાર નથી કરતા. 100%ની જ્યારે વાત કહેવામાં આવે છે, હવે તમે ના કહેજો શેખ દરરોજ હું બીજા માટે દુઆ કરું છું પણ જે મારા દિલમાં છે પૂરી જ નથી થતી. હવે એનું કારણ પણ અમુક વસ્તુઓ હોઈ શકે છે, આના બારામાં આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. જો તમને યાદ હોય દુઆ બારામાં આપણે વાતચીત કરતા હતા ત્યારે એક હદીસ તમારા દરમિયાન લઈ આવ્યો હતો કે જેની અંદરમાં આપણે કીધા હતા કે અમુક લોકો જ્યારે દુઆ કરે છે આ લોકોની દુઆ આ દુનિયામાં કબૂલ નથી થતી, પણ જ્યારે કયામતના દિવસે આ લોકોના કિતાબને ઉપાડવામાં આવશે તો એની અંદરમાં નેક આમાલ આ લોકોને દેખાશે તો ખુદાથી સવાલ કરશે, ખુદાએ આ કામ તો મેં નથી કર્યું, ક્યાંથી આવ્યું છે? ખુદા જવાબ આપશે કે એ દુનિયાની અંદરમાં જે તું દુઆ કરતો હતો, તમન્ના કરતો હતો, પણ જે તારા માટે સારું નહોતું કે જે મેં પૂરી નહોતી કરી અહીંયા કયામતમાં એ નેકીના તરફ દેખાશે. એટલે અમુક વસ્તુ છે કે જે ઇન્સાન માટે સારું નથી તો ખુદા નથી આપતો. પણ કહેવાનો મતલબ અહીંયા એ છે કે જ્યારે ઇન્સાન બીજા માટે દુઆ કરે છે તો માસૂમ મલાઈકા એના માટે દુઆ કરે છે. તો પછી શું કારણથી આપણે આવું? તમને ખબર છે બિઝનેસ માફક થઈ ગયું, ખુદા આપણા સાથે બિઝનેસ કરે છે પણ આ બિઝનેસની અંદરમાં મારો ફાયદો છે. જ્યારે તમને કહેવામાં આવે કે આ બિઝનેસની અંદરમાં સામેવાળાનો ફાયદો નથી પણ તમારો ફાયદો છે, અને જો હું ના જાઉં એવા તો તમે શું કહેશો? શેખ તમારું મગજ ક્યાં ચાલ્યું ગયું છે? અહીંયા તમારો ફાયદો છે તમે કરતા નથી. તો અહીંયા પણ એ જ વાત છે, ખુદા એ જ કહે છે કે આ ઇન્સાનોના મગજ ક્યાં ચાલ્યા ગયા છે. હું આ લોકો સાથે એવું બિઝનેસ કરી રહ્યો છું કે જે આ લોકો માટે 100% ફાયદો છે પણ મારા સાથે બિઝનેસ કરવા માંગતા નથી. સલવાલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અહીંયા જે આપણે સમજ પડે છે કે જ્યારે ઇન્સાન બીજા લોકો માટે દુઆ કરે છે તો પૂરો ફાયદો એનો છે. એની અંદર બીજા માટે દુઆ કરે છે અને આનું અસર શું છે કે જ્યારે ઇન્સાન બીજા લોકોને યાદ કરે છે તો ઓટોમેટિકમાં દિલની અંદરમાં એવું નરમાશ પેદા થાય છે, દિલની અંદરમાં એવું કોમ્પાસિયો પેદા થાય છે બીજા લોકો પ્રત્યે કે ફિનાલમાં ડબલ અસર થાય છે. એક તો દુઆ કર્યા અને અહીંયા મારી દુઆ કબૂલ થઈ. તો આવું કામને કેમ આપણે મૂકી દેતા હોય છે? તો આ એક પહેલો ભાગ છે કે જે તમારા દરમિયાન મને બયાન કરવું હતું કે આ દુઆનો ફાયદો આ છે કે જ્યારે ઇન્સાન બીજા લોકો માટે દુઆ કરે છે. બીજો નુકતો એ છે કે જ્યાં ઇન્સાનને બીજા લોકોની વ્યાધિ કરવી જોઈએ અને આ અમુક નુકતાની અંદરમાં આપણે એને બયાન કરશો ઇન્શાઅલ્લાહ. કુરાન મજીદની અંદરમાં આપણને અમુક આયતો મળે છે અને આ આયતો હું તમારા દરમિયાન દેશા પેશ કર્યો છું મને યાદ છે, પણ ઇન્શાઅલ્લાહ જરાક આપણે ધીધાઈની અંદરમાં ઘરે આ આયતોની અંદર સૂરે અલ સૂરા અલ માઆરિજ
chapitre 79, verset 19, 20 et 21. Khuda farmavete bismillahir rahmanir rahim. Inna l'insana khuliqa 'aluha. Ke ame insan ne insan evo khalq thayo che ke vyadi kare che. Bahu vyadi kare che. Insan vyadi sathe ne khalq karvama aavyo che. Etle e vyadi ma joye. Vyadi j karto hoy. Oni vyadi thati hoy, ghar ni vyadi thati hoy, dukan ni vyadi thati hoy, motor ni vyadi thati hoy. બાંક માં પૈસા રાખ્યા છે એની વ્યાધિ હોય, ઓલું એમાં રાખ્યા છે એ વ્યાધિ હોય, ઓલું બિઝનેસ એમાં આવે છે એ વ્યાધિમાં જ. ઇન્સાન વ્યાધિમાં જિંદગી બસર કરી રહ્યો છે, કરી રહ્યો છે. પણ એનું કારણ શું છે? એનું કારણ, એનું રેઝો આ ઇન્સાન જ છે. કારણ કે જે પછીની આયત છે એની અંદરમાં ખુદા ફરમાવે છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇઝા મસ્સહુ શરુ જઝુઆ, કે જ્યારે એના ઉપર બલા પડે છે તો પોતે આબાચું થઈ જાય છે, પોતે નાબૂદ થઈ જાય છે, પોત પોતાને નાબૂદ કરી નાખે છે. એટલે સૌ આપણા આપણા જબાનમાં કે સૌ ઢીલો પડી જતો હોય છે. જ્યારે એના ઉપર બલા આવે છે ત્યારે ઢીલો પડી જાય છે. અને પછીની આયતમાં જો ખુદા શું કહે છે, ઇદા મસ્સહુ શર્ર જઝુઆ, જ્યારે એના ઉપર બલા આવે છે તો પોતે નબરો પડી જાય છે. વો ઇઝા મસ્સુલ ખૈરુ મનુઆ, પણ જ્યારે એના જિંદગીની અંદરમાં ખુશી આવે છે તો બધી વસ્તુ પોતે ભૂલી જાય છે. જ્યારે મુસીબત આવે છે ત્યારે આખો આભાચું થઈ જાય છે, પણ જ્યારે ખુશી આવે છે ત્યારે બધી વસ્તુ ભૂલી જતો હોય છે. અને ખાસ કરીને આની અંદરમાં તમારા સમક્ષ મને એક પેગામ મોકલાવું છે કે ઇન્સાન જ્યારે ખુશ હોય છે ત્યારે એમના રબને પોતે ભૂલી જતો હોય છે. અને એક બીજો નુકતો છે કે જ્યારે ઇન્સાન માલદાર બની જાય છે, જ્યારે એના હાથ ભરાઈ જાય છે તો બીજાને મદદ કરવાને પોતે ભૂલી જતો હોય છે, ઇન્ફાક કરતા ભૂલી જતો હોય છે, બીજાનું ખ્યાલ રાખતા ભૂલી જતો હોય છે. તો આ જ વસ્તુ બીબી આપણને કહે છે કે પહેલે બીજાની વ્યાધિ કરો પછી તમારી વ્યાધિ કરો, પહેલે બીજાનું ખ્યાલ રાખો પછી તમારું ખ્યાલ રાખો. અહીંયા આપણે ભૂલી જતા હોય છે, અને આ દરમિયાન જો ભૂલી ના જતા હોય તો એક બીજો કામ જે આપણે કરી રહ્યા છે એ છે કે જે વસ્તુ મને જરૂર નથી પરથી એમાંથી આપું છું. તો મને એમ થાય છે કે ના, મેં તો આપ્યું, કાંઈક તો દીધું. તો કુરાની મજીદની અંદરમાં ખુદા ફરમાવે છે કે જે તમને પસંદ છે ને એમાંથી જ દો, જે તમને વહાલી છે એમાંથી આપો, એમાંથી જે તમને પસંદ નથી એ ના આપો. અને આ જ બીબી ઝહરાના જિંદગીમાં આપણને દેખાય છે. શાદીની રાત છે, શાદીનો ટાઈમ આવે ત્યારે આપણે ત્યાં પણ હોય સારા સારા કપડા, નવા કપડા. એક વખત જ શાદી થાય ના જિંદગીમાં, અમુક લોકો તો જાજી વાત કરતા હોય પણ આપણને એનો ખ્યાલ નથી કરવાનો. જે એક વખત શાદી થતી હોય તો એમ થાય નવા નવા કપડા પહેરે. બીબી ઝહરાની શાદી થાય છે, રસૂલ એમને એક નવા કપડા લઈ લીધી છે. જ્યારે અલીના ઘરમાં દાખલ થાય છે એવો ટાઈમ આવે છે, કોઈ દકુલ બાપ કરે છે, દકુલ બાપ કરે છે. બીબી ઝહરા જ્યારે બાઈનું ખોલે છે તો શું જોઈ છે કે એક ઓરત માંગવાને આવી છે, એના પાસે કાંઈ છે નહીં. બીબી ઝહરાને કહે, તું જરાક વાંચજો, ઘરમાં જઈને જે સારું કપડું પહેરા હતા એને કાઢીને આપી દે છે, અને જે આગલા કપડા હતા એને પોતે પહેરી લે છે. એ દરમિયાન રસૂલ ઘરમાં આવે છે, સવાલ કરે છે, દીકરી ઝહરા, નવા કપડા તમને આપ્યા હતા, શું કારણથી પાછા જૂના કપડા પહેરી લીધા? બીબી કહે છે કે હું જ્યારે ઘરમાં દાખલ થઈ, એક માંગવાવાળી મારા પાસે આવી તો મને એમ છું જે મને પસંદ છે, જે મને ગમે છે, જે સારી વસ્તુ છે એ હું આપી દઉં, અને મારા માટે જે જૂની વસ્તુ છે એ હું રાખ. બીબી ઝહરા આપણને આ દર્શ દઈ રહ્યા છે કે ઇન્ફાક જો કરો તો જે વસ્તુ પસંદ આવે છે એ આપો, ના જે વસ્તુ પસંદ નથી આવતી.
કારણ કે આપણા જિંદગીની અંદરમાં આ જ વસ્તુ આપણને દેખાતી હોય છે. સલવાલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે જ્યારે ઇન્ફાક કરે અને ઇન્ફાક તમે કુરાન મજીદની અંદરમાં જ્યારે આપણે એની અંદરમાં વિચાર કરે છે, કુરાન મજીદની અંદરમાં આ શબ્દ આપણે ગોતે છે, બહુ જાજી વસ્તુમાં છે. એના ફાયદાઓ આપણે જો એક એક જોવા જાય કે ઇન્ફાકનો ફાયદો શું છે, બીજાનો ખ્યાલ રાખવું એનો ફાયદો શું છે, તો હું તમને કહી દઉં કે આજે આપણે કોઈ દિવસ આપણું ખ્યાલ નહીં રાખે પણ બીજાનું ખ્યાલ રાખશું. જ્યારે આપણે સમજ પડશે, તમને યાદ છે ને પહેલી મજારીસમાં હું શું બતાવ્યું હતું, ગઈકાલે એ જ રાપેલ કહ્યું હતું, ફઝાઇલ બતાવું એક વાત છે પણ એના સાથે જો રિફ્લેક્શન નથી આવતું તો એ બેકાર બની જાય છે. જનાબે હુરનું ગઈકાલે મેં એક્ઝામ્પલ લીધું હતું, અહીંયા આપણે બીબીનું એક એક્ઝામ્પલ લીધા કે બીબી આપણને શીખાડે છે કે એમના સીરતની અંદરમાં કે એ મારા ચાહવાવાળાઓ જે તમને પસંદ છે એ બીજા લોકોને આપો. આપણને તો એમ છું કેવા અઝીમ શખ્સિયત છે આપણા પાસે, પણ આપણે વિચાર કર કે હું મારા જિંદગીમાં શું કરી રહ્યો છું, એસ્કો મારા જિંદગીમાં મને આ દેખાય છે યા એનું ઉલટું મને દેખાય છે. હવે એના ફાયદાઓ જો આપણે જોવા જઈએ કુરાન મજીદમાં, હું તમને બધી આયતો નહીં બતાવું, અમુક પોઈન્ટ તમને બતાવું કે ઇન્ફાકના ફાયદા શું છે. ઇન્ફાકનો એક ફાયદો છે સૂરે બકરામાં શાપિત્રો 2:195 માં આપણને મળે છે કે જે માણસ ઇન્ફાક કરે છે, જે સોસાયટીની અંદરમાં પોતે રહેતો હોય છે, એ સોસાયટી કોઈ દિવસ હલાક નથી થતી. અને ક્યાંથી હલાક થઈ? જો બધે એકબીજાનો ખ્યાલ રાખે. આજે જો આપણા સમાજમાં ફાટા પડી ગયા છે તો એનું કારણ આ જ છે, એકબીજાનો ખ્યાલ નથી, સૌ સૌનો ખ્યાલ રાખી રહ્યા છે. હું ખુશ તો વાત ખતમ, ઓલો પછી ભલે ને મરતો હોય, હું ખુશ છું બસ, વાત ખતમ થઈ. ખુદા કહે છે કે ઇન્સાન જ્યારે બીજાની વ્યાધિ કરે છે તો એ સમાજ કોઈ દિવસ હલાક નથી થતી. બીજો ફાયદો કે જે આપણે બધાને બહુ ગમે, સૂરે બકરા 2:268ની અંદરમાં ખુદા ફરમાવે છે કે જે માણસ ઇન્ફાક કરે છે એના બરકતમાં, એના રિસ્કની અંદરમાં વધારો થાય છે, માલ વધારે આવે છે એના પછી. બીજી આયતોમાં આપણને મળે છે કે જે માણસ ઇન્ફાક કરે છે, ખુદા જે દીધો છે એના બદલીમાં એને વધારો આપે છે. સૂરે સબા 2:59ની અંદરમાં તમે જોજો, તમને મળશે કે જે માણસ વધારે આપતો હોય છે ખુદા એના બદલીમાં એને વધારે આપે છે. માફ કરજો, 2:59ની અંદરમાં જે માણસ આપે છે તો ખુદા એના બદલીમાં એને વધારો આપે છે. હજી બીજા ફાયદાઓ આપણે જોવા જાય કે જે માણસ આપતો હોય છે એ ખુદાથી નજદીક થાય છે. સૂરે તૌબા 2:121ની અંદરમાં જે બહુ જાદી છે, ખપતા હોય તો આવજો મારા, બસ તમને બધે રેફરન્સ દઈશ ને પછી ઘરે આવીને વાંચો કે આ ઇન્ફાકના ફાયદા શું હોય છે. અને જ્યારે આપણે જોશો તો આપણને સમજ પડશે કે ખરેખર જો અમારા જિંદગીની અંદરમાં એને અપનાવું તો મારી જ નજાત છે, મારી જ કામયાબી છે. આ બધી વસ્તુ કહેવાનો કોન્ક્લુઝન તરફ આપણે આવે, રેઝ્યુમેની અંદરમાં આજે 3-4 મજારીસ આપણે બયાન કર્યા, એના તરફ જો આપણે આવે તો આ 4 મજારીસની અંદરમાં આપણે એ બયાન કરવાનું કોશિશ કર્યા હતા કે આ જે શહેજાદી છે, જે બીબી છે, એમની જિંદગી એવી છે કે જો ઇન્સાન એની અંદરમાંથી દર્શનીય છે તો એમને કામયાબી મળે છે. અને હું અમારા ખિસ્સામાંથી નથી કાઢતો, ખુદ આપણા 12મા ઇમામ ફરમાવે છે કે મારી જદ્દાના જિંદગી મારા માટે એક નમૂના એ અમલ છે. તો જો આપણા 12મા ઇમામ બયાન કરતા હોય તો હું શું છું કે મારા માટે ના બને. એ જ દરમિયાન આપણે જોયા કે બીબીની સીરત આપણે જોઈ, એમની જિંદગી નમૂના એ અમલ છે, ફઝાઇલથી ભરાયેલા છે. પણ જો આ ફઝાઇલને જ આપણે જો પકડશો અને જો રિફ્લેક્શનને આપણે મૂકી દેશો તો આપણી અંદરમાં કાંઈ ફેરફાર નથી આવવાનું. તો આ ફઝાઇલ સાથે, આ સીરતે જિંદગી સાથે મને જરાક રિફ્લેક્શન પર લઈ આવવું જોઈએ કે મારા જિંદગીની અંદરમાં મેં કેટલું સંજમો લઈ આવ્યું છે. પછી આપણે ચાલુ કર્યા બીબીના જિંદગીને, આપણો 3 ભાગ કર્યા. પહેલો ભાગ
કે જ્યારે પોતે દુખતર છે, રસૂલના ઘરમાં જીવી રહી છે, એ બધે બચાવ માટે દર્શ બને છે કે માવતર સાથે કેવો વર્તાવ રાખવું જોઈએ. પછી જ્યારે અલીના ઘરમાં આવે છે તો આ આપણા માટે દર્શ બને છે, બધી ઓરતો માટે દર્શ બને છે, મર્દો માટે દર્શ બને છે કે ધની બાયરીનું રિલેશન કેવું હોવું જોઈએ. આ વસ્તુ પણ આપણે અમુક એક્ઝામ્પલ બતાવ્યા હતા કે જો ઇન્સાન જો ધની બાયરી અલી અને ઝહરાની સીરત ઉપર ચાલે છે તો કામયાબી તરફ જ જાય છે. અને ત્રીજો ભાગ કે જેના બારામાં હું જરાક વધારે ભાર આપ્યો હતો, એ ત્રીજો ભાગ હતો કે જ્યારે ઘરની અંદરમાં એવા ઔલાદો પેદા થાય છે કે સૈયદે શબાબી અહલી જન્ના બને છે, યા પછી બાપની ઝીનત બને છે. ઝૈનબ, તમને લાગે છે કે બીબી ઝૈનબની ફઝીલત આમ જ બીબી ઝૈનબ બન્યા છે, આમ જ એનું નામ બાપની ઝીનત રાખવામાં આવી છે? ના, આના પછવારે કોઈની તરબિયત છે, ઝહરાની તરબિયત છે આના પછવારે. તો આ આપણે જોયા હતા કે માવતરોનો એક ફરીઝો બને છે. અને આ વસ્તુને હું એક હદીસ કે જે મને મળી હતી કે જે એકદમનો એપોક્ટો છે એનાથી હું આપવીએ કરું કે જેની અંદરમાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલી સલામ માફ કરજો આપણા પાંચમાં ઇમામ ફરમાવે છે અને કહે છે યુહફઝુલ અતફાલ બિસલાહિ અહબાઇહ, કે ઔલાદની હિફાઝત રાખવી, ખરાબ કામોથી ઔલાદની હિફાઝત કરવી એ બાપનો એક ફરીઝો બને છે, એક દેવવાર બને છે. ઔલાદને ખરાબ કામોથી રોકવું યા એના તરફ અલોકો ચાલ્યા ના જાય એ અરેક બાપ અને માવતરનો ફરીઝો બને છે. તો આજે જ્યારે આપણે જોઈ રહ્યા છે કે આ દુનિયા ક્યાં ચાલી ગઈ છે, તો આજે આપણો એક દુર્વાર બને છે કે આપણે જોઈ કે આપણા ઔલાદને કેવી તરબિયત આપણે આપે છે. આ એ પણ આપણે બીબીના જિંદગીની અંદરમાંથી જોયા કે અમુક રવેશ અને અમુક પ્રકાર આપણને મળે છે કેવી રીતના તરબિયત થાવી જોઈએ. એક પ્રકારની તરબિયત એ છે કે ખુદ આપણે અમલ કરે, ઔલાદો લોકો જોઈ કે મારા મા બાપ આ કરી રહ્યા છે તો હું પણ એને અંજામ આપું. અને બીજી તરબિયત એ છે કે માવતરો ઔલાદોને કહે કે તમને આ કરવાનું છે. અને ત્રીજી તરબિયત એ છે કે માવતરો આ લોકો એ કામને કરે, એવા સારા કામોને કરે. શબે જુમાની મજાલિસમાં આવું એ એક એક્ઝામ્પલ હતું. દુઝેમ એક્ઝામ્પલ ઇન્ફાક કરવું, કારણ કે ઔલાદ જ્યારે જોશે કે મારા મા બાપ બીજા લોકોને આપે છે તો ખુદ ને ખુદ અહીંયા પણ સવાલ થશે, બાપા શું કારણથી આપો છો, મા શું કારણથી આપો છો? તો જવાબ દેવા થશે કે જેવી રીતના બીબી ઝહરા જવાબ આપે છે, અજાર શું. તો આ એક તરબિયત આપણને મળે છે કે જે સીરતે ઝહરાના જિંદગીની અંદરમાંથી આપણને દેખાવામાં. તો આ એક નાનકડું કન્ક્લુઝન હતું, એક નાનું રેઝ્યુમે હતું કે આ મજાલિસની અંદરમાં જે પેગામ તમારા સુધી મને પહોંચાડવું હતું આ અમુક જુમલાઓની અંદરમાં સમાયેલું હતું. ઇન્શાલ્લાહ જે અધૂરું રહી ગયું હશે, જે હદીસો હજી તમારા સમક્ષ મને બયાન કરવું હતું, ઇન્શાલ્લાહ કોશિશ કરશો. હજી તો છે જિંદગી, જો રહી તો શબે જુમાની મજાલિસ, ખુતબે જુમા આવવાના છે, એની અંદરમાં આપણે કોશિશ કરશો કે જે આ પોખતો પેગામો છે એને તમારા સમક્ષ હું બયાન કરો. પણ આજનો દિવસ, જે દિવસ પસાર થયો, મામૂલી દિવસ નહોતો. આ એ દિવસ હતો કે જ્યાં બીબી ઝહરા આ દુનિયાથી ચાલ્યા જાય છે. આ એ દિવસો હતા કે જ્યાં ઝહરાની જાન નખરી જાય છે. આ એ દિવસ હતો કે જ્યાં અલી અકેલા રહી ગયા હતા. તમને ખબર છે જ્યારે શાદીનો ટાઈમ આવે છે ઇમામ અલી અને બીબી ઝહરાનો, જ્યારે આ મોકો આવતો હોય છે તો અવારનવાર હું આ ગમ પડતો હોય છે કે જ્યારે અલી રસૂલના ઘરમાં આવે છે એવી રીતના એહતરામ સાથે બેસે છે, અલી એના બે પગ ઉપર બેસી જાય છે અને માથું ઝૂકેલું છે, એવું લાગે છે કે અલી શરમાય છે.
પણ જ્યારે કરાર થઈ ગયું કે અલી અને ઝહરાની શાદી થવાની છે, ત્યારે રસૂલ અલીના ચહેરાને બુલંદ કરે છે અને રસૂલ એક જુમલો કહે છે. શાયદ આ જુમલો અલીને આજની રાતે જ્યારે બીબીને કબર તરફ લઈ જાય છે આ જુમલો ફરીવાર યાદ આવ્યું હશે. રસૂલ અલીને બોલાવીને કહે છે, અય અલી, આજે હું તને મારી અમાનત આપું છું, આ અમાનતનું તું ખ્યાલ રાખજે, સાંચવીને રાખજે, કોશિશ કરજે કે કઈ વાંધો ના આવે. પણ એક એવો ટાઈમ આવે છે કે જ્યારે અલિયા જનાઝાને લઈ જાય છે, કબર તરફ લઈ જાય છે, તો શાયદ અલીને યાદ આવે છે કે રસૂલ જ્યારે અમાનત મને આપ્યા હતા ત્યારે સહી સલામત હતા, પણ જ્યારે આજે ઝહરાને દફન ક્રિયા માટે લઈ જાય છે તો કમર ઝૂકી ગઈ છે, પસલિયા તો તૂટી ગયા છે. અલી જવાબ આપશે તો શું આપશે? તમને ખબર છે, જ્યારે એક ઓરતને દફન ક્રિયાનો ટાઈમ આવે છે તો ફક્ત મહેરામ કબરની અંદરમાં ઘરી શકે છે, પણ જ્યારે આ જનાઝો જન્નતુલ બકી તરફ જાય છે, કબર તરફ જાય છે, અલી બધે ખોરે જોઈ છે તો કોઈ દેખાતું નથી, ફક્ત નાના નાના બાળકો દેખાય છે કે જે મહેરામ છે. અલી કરે તો શું કરે? જનાઝાને ઉપાડે કે કબરની અંદરમાં જનાઝાનો ઇસ્તેકબાલ કરે? એ ટાઈમ થાય છે કબરની અંદરમાંથી અવાજ આવે છે, યા અલી, મારા અમાનતને પાછા મને આપી દો. અલી બીબીને સુપુર્દે ખાક કરે છે, પછી કબરને બંધ કરી નાખે છે, પાછા ઘરે ચાલ્યા જાય છે. બીજા દિવસે જ્યારે અલી કામે જાય છે, કામેથી જ્યારે આવે છે તો થાક લાગે છે, એને એમ થાય છે કે બીબીના કબર ઉપર જાય, જરા કિસ્તે રાહત કરે. તમને ખબર છે અલી અને ઝહરાનો એક એવો રિશ્તો હતો કે જ્યારે એકબીજાને જોતા હતા તો એક બીજાનો સાથ બનતું હતું, પણ જ્યારે ઝહરા ચાલ્યા જાય છે તો અલીનો કોઈ સાથ નથી. અલી ઝહરાના કબર ઉપર આવે છે, મુખાતબ થાય છે અને કહે છે, યા ઝહરા, આજે અલી અકેલો રહી ગયો છે, અલી પાસે કોઈ સાથ નથી. અલી લીપટી જાય છે, નિંદર ચરી જાય છે, ખાબમાં બીબી આવે છે અને કહે છે, અલી તમે જલ્દી ઊભા થઈ જાઓ, કારણ કે હુસૈન ઘરની અંદરમાં વ્યાધિ કરી રહ્યા છે કે મારા બાબા ક્યાં ચાલ્યા ગયા. હું કહીશ, બીબી આજે તમે વ્યાધિ કરી રહ્યા છો, પણ કરબલાના મેદાનમાં હુસૈનનો કોઈ ખ્યાલ નહીં રાખે. ઈ ટાઈમ પણ આવશે કે સિમર લઈને હુસૈનના છાતી ઉપર બેઠો હશે, ખંજર ચલાવી